રુઝાન, અત્યાર સુધી આપણે જે પણ બાબતો જોઈ કે સમાજની જે મેન્ટાલિટી જોવા મળે છે તેને કારણે ક્યાંક ને ક્યાંક છોકરીઓ ઉપર આ પ્રકારના નિર્ણય લાદવામાં આવતા હોય છે, પરંતુ સામે પક્ષે અત્યારનો આપણો સમય, અત્યારની આપણી લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે કે જે ટેકનોલોજીનો યુઝ થાય છે તેનો પ્લસ પોઈન્ટ, તેના પોઝિટિવ એંગલ્સ વધારે જોતા હોઈએ છીએ, અને એમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી છોકરીઓમાં તો ખાસ જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે. તો આ તો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય કે છોકરીઓને બાંધી રાખવાનું, કે જ્યારે તેમની મદદની જરૂર હોય ત્યારે જો મોબાઈલ જ નહીં હોય તેની પાસે તો એ મદદ કેવી રીતે માંગી શકશે. અગર હું થોડું અને હવે આ લોકોના મગજથી વાત વિચારું, આ લોકોના મગજથી જે લોકો આ ડિસિઝન લીધું છે, તો મારે એવું એક ઓર હજી સ્ટેટમેન્ટ મૂકવું છે કે ખાસ આ લોકો આવું કર્યું છે કારણ કે ઘણી વાર જે મોબાઈલ બહેનોને હેલ્પ કરે છે, કે રાત લે છે, રાતે બહેનો બાથરૂમ જે બહાર જાય છે, બાથરૂમ તો હોતા નથી, બહાર જાય તો એ લોકોને જે અડપલા પડપલા થાય, તો એ આ મોબાઈલ હોય તો એને યુઝ કરીને બિચારી પોતાની જાતને બચાવી શકે. પણ આ લોકો ખાસ મોબાઈલ જ નથી આપતા કે એ લોકો બીજા બધા લોકોને છૂટ મળે. આ હું એ લોકોના નેગેટિવ માઇન્ડથી વિચારી રહી છું, પણ એટલે આઈ મીન આ બહુ તુચ્છ ચીજ કહેવાય અગર આ સત્ય છે તો. ઇટ ઇઝ વેરી ડર્ટી. અને આની પર આની પર બીજા એનો જે ગામની બહેનો છે, હવે મને બીજું થોડું સરપ્રાઇઝિંગ એ લાગે છે કે ગામની બહેનો એ લોકો આઈ એમ શ્યોર પણ હવે બિચારી બોલી નહીં શકતી હોય, કારણ કે ગામની બહેનો તો કે સમજાવવું જોઈએ ને ભાઈઓને કે ભાઈ તમે આ ખોટું કરો છો. અને બીજી હવે ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવા જઉં છું કે મોબાઈલનો સૌથી વધારે જે દુરુપયોગ થાય છે છોકરાઓમાં એ પોર્નો જોવામાં થાય છે, અને એ પોર્નોના લીધે લેટ અસ એક્સેપ્ટ દેર આર રિસર્ચો થાય છે કે એ પોર્નના લીધે મોલેસ્ટેશન અને રેપો વધે છે, કારણ કે એ લોકોને છોકરાઓને પોર્નો જોઈને ઉત્તેજના થાય, આરએનડી કરવાનો શોખ થાય, કોઈ મળે નહીં એટલે જે બી હાથમાં આવે મંડી પડે, પછી નાની બાપ બેબી હોય કે મોટી આંટી હોય. એટલે વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ટેલ યુ કે આ બધું આપણે સ્ટોપ કરવા માટે એક હેલ્ધી સોસાયટી બનાવવી પડે. એટલે અગર આ ગામવાળા જે બુદ્ધિજીવો છે એ લોકો અગર એક હેલ્ધી સોસાયટી બનાવવામાં અગર આપણે એ પણ બુદ્ધિ ચલાવીને એના પર કામ કરે તો બેટર છે ઇન્સ્ટેડ ઓફ બેનિંગ. કારણ કે જેટલું તમે બેન કરશો એટલું યાદ રાખજો, એક જે મેન્ટાલિટી છે કોઈની બી સ્ત્રી યા પુરુષ, કે તમે જેટલું બેન કરશો કે ભાઈ આ નહીં વાપરો એટલે માણસ વધારે વાપરશે, એટલે એના કરતા બેટર છે કે આપણે એને પોઝિટિવલી લઈને એના સારા ઉપયોગો બતાવીએ. જેને કે આપણે જે હંમેશા નોર્મલ છે કે ભાઈ છરી છે, છરી ખૂન કરવામાં કામ લાગે છે, શાક કાપવામાં કામ લાગે છે, ઓપરેશન કરવામાં કામ લાગે છે. એટલે આગળ આ રીતની વાત કરશું તો આપણે આગળ વિકાસની વાત કરી રહ્યા છે. અત્યારે અગર આવી રીતે વાત કરશું કે આને બેન કરો ને પેલાને બેન કરો તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ લીડ એનીવેર.